गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप चैप्टर नंबर 5 दाखला शुरू करीशू। JEE मीट माटे जे बधाज टॉपिक कवर थाय एवी रीते। हवे सौ प्रथम पहलो दाखलो छे जे बेजिक थी शुरू करीशू, जेमां रकम आपेली छे कि भाई 0.04 किलोग्राम दड़ धरावती, એટલે આપણે પહેલેથી શીખવાડેલું જ છે કે રકમ વાંચતા જવાની અને જે પણ ડેટા આપતા એ લખતા જવાનો પહેલાં, બરાબર? એટલે સૌ પ્રથમ અહીં તમને 0.04 કિલોગ્રામ દળ ધરાવતી, એટલે એમ બરાબર કેટલા થાય? 0.04 કિલોગ્રામ, બરાબર? અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એટલે બંદૂકની ગોળી એની વાત છે, એની ઝડપ આપેલી છે। તો ઝડપ તમને આપેલી છે 90 મીટર પ્રતિ સેકન્ડ। एक भारे लाकड़ाना ब्लॉक में घुसे छे, एटले एम समझो कि अहीं एक भारे लाकड़ानो ब्लॉक छे अने गोळी आनी अंदर घुसे छे, बराबर? अने 60 सेंटीमीटरनुं अंतर कापीने, एटले अहींथी 60 सेंटीमीटर एटले आटलुं अंतर तमने आप्युं छे, 60 सेंटीमीटर, बराबर? अंतर कापीने अटकी जाय छे, એટલે 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે, એટલે સ્થિર થાય છે। એટલે છેલ્લે ગોળી સ્થિર થાય છે એવી ખબર પડી તો એનાથી તરત જ લખી દેવું છે કે અંતિમ વેગ કેટલો થઈ જાય? 0, બરાબર? પણ કેટલું અંતર કાપીને? 60 સેમી, પણ સેમીમાં આપણે ના લઈએ અને મીટરમાં લઈએ તો મીટરમાં કન્વર્ટ કરવા ભાગે 100 કરવા પડે, એટલે કે 0.6 મીટર આવે, બરાબર? એટલે આટલું અંતર કાપીને ગોળી સ્થિર થઈ જાય છે, સ્થિર થઈ જાય છે એટલે અંતિમ વેગ 0 થઈ જાય છે। તો બ્લોક વડે બુલેટ પર લાગતું બળ શોધો, એટલે બ્લોક વડે બુલેટ પર લાગતું બળ શોધવાનું છે। એટલે આ આપણો ક્વેશ્ચન છે। હવે ઘણીવાર ફિઝિક્સની અંદર દાખલા ગણવા માટે એકલું મગજ અને એટલે વાંચેલું જરૂરી નથી હોતું, ઘણીવાર આપણે પોતાની જાતે પણ વિચારવાનું, જો એમ છે, વી જીરો છે, વી છે, અંતર પણ છે, બરાબર, અને એફ શોધવાનું છે। તો એનો મતલબ કે એવું તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે આ દાખલો આ ચેપ્ટર અને અચળ પ્રવેગી ગતિનું સમીકરણ બંનેનો મિક્સ દાખલો છે। એટલે આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં એફ શોધવું છે, તો એફનું સૂત્ર તમે એફ બરાબર એમ એ આ ચેપ્ટર પરથી જાણો છો, પરંતુ તમને એમ આપેલો છે, તમારી પાસે એ નથી, એ ક્યાંથી આવે? તમે જો એનો પ્રશ્ન ઊભો થાય ને, એટલે તમારે ડેટા જોવાનો, ડેટામાં તમે જુઓ વી છે ને વી જીરો છે, વી હોય વી જીરો હોય એટલે તરત આઈડિયા આવી જવો જોઈએ કે આ જ સૂત્ર આવે, કયું? વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર 2x। હવે તમે જુઓ વી સ્ક્વેર 0 એટલે એ તો નીકળી ગયા, વી જીરો તમને 90 આપેલા છે એટલે 90નો વર્ગ, હવે 2a x એટલે કે એ આપણે શોધવાના છે, અને એક્સ આપ્યા 0.6, એટલે તમે હવે આ 2 × 0.6 કરો અને એનો જવાબ આવે ભાગાકારમાં લઈ જાઓ, તો તમે એ જો શોધશો તમે કેલ્ક્યુલેટર વડે, તો તમને મળશે -6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર? હવે આ જ પ્રવેગની કિંમત તમે અહીં મૂકી દો, એટલે એફ બરાબર મૂળમાં લઈ લઈશું, મૂળમાં લઈશું એનો મતલબ એવો થાય કે મૂળમાં લઈ લઈશું એનો મતલબ એવો થાય કે એમ તમને આપેલા છે, કેટલા આપેલા છે? 0.04। તો 0.04 ગુણ્યા પ્રવેગ કેટલો છે? 6750। આ બંનેનો ગુણાકાર કરીશું તો 270 ન્યૂટન જવાબ આવશે, કેટલો આવશે? 270 ન્યૂટન, ઓકે? ચલો હવે આગળ વધીશું આપણે નેક્સ્ટ દાખલા તરફ। દાખલા નંબર 2। હવે દાખલા નંબર 2ની અંદર એવું કીધેલું છે કે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે। હવે એનો મતલબ એવો થયો કે V1 એટલે કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ સમાન આપેલો છે। કેવી રીતે ખબર પડી? તો રકમ ફરી એકવાર બોલું છું કે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય, એટલે અહીંથી બોલ આવ્યો ત્યારે 12 મીટર પ્રતિ સેકન્ડે આવ્યો અને અહીંથી બેટ્સમેને ફટકાર્યો, એ જ દિશામાં વિરુદ્ધ દિશામાં એટલે કે બોલરની દિશામાં જ પાછો મારે છે। તમે એરો જુઓ, બંનેની દિશા વિરુદ્ધ છે, આ શબ્દ યાદ રાખજો, ખાસ જ્યારે આવા પ્રકારના દાખલા હોય ને ત્યારે, બંનેના વેગ સમાન છે। તો જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય, એટલે એમ બરાબર તમને 0.15 કિલોગ્રામ આપેલું છે, બરાબર? એટલે બોલનું દળ કેટલું આપ્યું છે? 0.15 કિલોગ્રામ। તો બોલ પર આઘાત શોધો, લાગતો આઘાત શોધવાનો છે। હવે આઘાત એટલે કે એફ ડેલ્ટા ટી, આ આપણે શોધવાનું છે।
બરાબર. હવે આ તો શબ્દ પરથી ડાયરેક્ટ એવી ખબર પડી જાય, તો સૂત્ર જ છે આપણી પાસે, એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. એટલે મતલબ કે ડેલ્ટા પી શોધી કાઢો, તમને જવાબ મળી જાય. ડેલ્ટા પી એટલે શું થાય? અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. કારણ કે ડેલ્ટા એટલે હંમેશા તફાવત બતાવે, તફાવત એટલે હંમેશા અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાનો. બરાબર. હવે પી ટુ માઇનસ પી વન પણ કેવી રીતે થાય? તો પી નું સૂત્ર એમ વી તમને ખબર છે, એટલે એમ વી ટુ માઇનસ એમ વી વન, આવું પણ થાય. બરાબર. હવે ખાસ ધ્યાનમાં રાખજો એમ કોમન, કારણ કે દળ બદલાવાનું નથી, પરંતુ અહીં વી ટુ માઇનસ માઇનસ વી વન આવું કરવું પડશે. કેમ? કારણ કે યાદ રાખજો બંને વચ્ચે માઇનસ તો નેચરલી ડેલ્ટાના કારણે આવ્યું, પરંતુ અહીં બંનેની દિશા વિરુદ્ધ હોવાથી એક પ્લસ હોય તો બીજો શું લેવો પડે? માઇનસ. બરાબર. એટલા માટે માઇનસ માઇનસ પ્લસ થશે. એમ તમને આપેલા હતા 0.15 અને 12 પ્લસ 12 કેટલા થશે? 24. તો 24 × 0.15 કરશો એટલે 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ જવાબ આવશે. ખાસ યાદ રાખજો. બરાબર. એ માઇનસ માઇનસ પ્લસ કેમ કર્યા છે? કે બંનેની દિશા એકબીજાથી વિરુદ્ધ છે, એટલા માટે માઇનસ મૂકવા પડે. બાકી દાખલો સિમ્પલ છે. આગળ વધીશું. ચલો ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની અંદર એવું આપેલું છે કે ભાઈ 15 મીટર પ્રતિ સેકન્ડ 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી, એટલે પ્રારંભિક ઝડપ તમને આપેલી છે કેટલી? તો વી ઝીરો બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ. ગતિ કરતા 20 કિલોગ્રામ દળના, એટલે એમ બરાબર 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉદ્ભવતું અચળ બળ લગાડવામાં આવે છે. યાદ રાખજો પ્રતિપ્રવેગ ઉદ્ભવતા માટે બળ આપેલું છે તમને એફ બરાબર 50 ન્યૂટન. પદાર્થને અટકાવવા કેટલો સમય લાગશે? એટલે તમારે ટી શોધવાનો છે. અહીં એક શબ્દ છે પ્રતિપ્રવેગ, આ ધ્યાનમાં રાખવાનું. સમય શોધવાનો છે, શરૂઆતનો વેગ આપેલો છે, દળ આપેલું છે. તો અગેન આ પણ એવી ખબર પડશે કે આ ચેપ્ટર અને અચળ પ્રવેગી ગતિની સમીકરણનું ચેપ્ટરનું મિક્સિંગ છે. તો શું કરી શકાય? તો સૌથી પહેલાં એફ બરાબર એમ એ, તો તમે જોઈ શકો છો એફ અને બંને આપેલા, તો પ્રવેગ મળી જાય એફ 50, એમ 20 ને એ. તો જો બંનેનો ભાગાકાર કરશો તો એ બરાબર, કારણ કે 20 નીચે જશે, એટલે 50 ભાગ્યા 20 કરશો ને તો જવાબ આવશે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ પ્રતિપ્રવેગ શબ્દ છે, પ્રતિપ્રવેગ એટલે એ ચેપ્ટર દરમિયાન મેં શીખવાડેલું છે. પ્રતિપ્રવેગ ક્યારે લાગે? તમે બળ આપો એટલે બ્રેક માંગે, એટલે વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાવે, એટલે એટલા માટે અહીં શું લખવું પડશે? માઇનસ. પ્રતિપ્રવેગ છે એટલા માટે અહીં આપણે માઇનસ લીધું છે. હવે આપણી પાસે સૂત્ર છે વી બરાબર વી ઝીરો પ્લસ એટી. એમાં વી ઝીરો તમને આપેલા 15, શોધવાનું ટી છે, અને અંતિમ વેગ શૂન્ય થશે. કેમ? કારણ કે શબ્દ શું હતો? કે પદાર્થને અટકાવવા કેટલો સમય લાગશે, અટકાવવા એટલે છેલ્લો વેગ શૂન્ય હોય. વી ઝીરો તમને કેટલા આપેલા છે? 15 માઇનસ 2.5 ટી, માઇનસ વાળો પદ આ બાજુ થાય, 2.5 ટી બરાબર 15, ટી બરાબર 15 ભાગ્યા 2.5, તો 6 સેકન્ડ જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 6 સેકન્ડ. બરાબર. છ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ નંબર 4, ચોથા નંબરના એક્ઝામ્પલમાં એવો શબ્દ છે કે 5 કિલોગ્રામ દળનો એક પદાર્થ, એટલે કે સૌથી પહેલાં એમ બરાબર 5 કિલોગ્રામ, 5 કિલોગ્રામ દળનો એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો, આ શબ્દ હું ખાસ લખું છું, પરસ્પર લંબ એવા બે બળો, આ શબ્દ યાદ રાખજો. બે બળ એવા લીધા છે, એક પરસ્પર લંબ છે એટલે એક બળ અહીં હોય તો બીજું બળ અહીં કહેવાય, કારણ કે બંને વચ્ચે કેટલું બને છે? ખૂણો લંબ. આવો શબ્દ ક્યારે પણ કોઈ પણ જગ્યાએ આવે ફિઝિક્સમાં ગમે તે, તો હંમેશા આનું મૂલ્ય જ્યારે બે વસ્તુ એકબીજાને પરસ્પર લંબ હોય ત્યારે અંડરરૂટમાં બંનેના વર્ગોનો સરવાળો લેવાનો થાય, એટલે પરિણામી બળ હંમેશા આવી રીતે જ મળે, એફ વન સ્ક્વેર વત્તા એફ ટુ સ્ક્વેર. ભૂલતા નહીં ક્યારે, ભલે એ બળની વાત છે, બીજી ક્યાંય પણ ગમે તે વાત હોય, પણ જો કોઈ બે વસ્તુ બે ક્વોન્ટિટી એકબીજાને લંબ હોય તો એનું પરિણામી હંમેશા અંડરરૂટમાં બંનેના વર્ગોનો સરવાળો કરવો પડે. આગળ વાંચીશું. તો બંને બળ આપેલા છે, એક બળ છે 8 ન્યૂટન અને બીજું બળ 6 ન્યૂટન, તો પ્રવેગ શોધો. એટલે જુઓ આમાં એટલું જ કીધું છે કે ભાઈ
5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળ 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે, તો પ્રવેગ શોધો. તો અંડર રૂટમાં બંનેનો વર્ગ એટલે કે 8 નો વર્ગ 64, 36 એટલે 100 એટલે કે 10 ન્યૂટન. પરિણામી બળ કેટલું મળ્યું તમને? 10. હવે બહુ સિમ્પલ છે, એફ બરાબર એમ એ. તમારે એ શોધવાનો હોય તો એના સૂત્રનો કરતા બનાવો, તો એ બરાબર એફ બાય એમ થાય. એફ હતા 100 અને એમ કેટલા આપેલા છે? 5. 100/5 એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. સોરી, 10 છે એફ એટલે 2, એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. એટલે એફ આપણે શોધ્યો, અંડર રૂટમાં 100 આવે, 100નું વર્ગમૂળ કાઢશો એટલે 10 આવશે, અહીં એફ મૂકશો એટલે 10/5 એટલે 2, એટલે તમને પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળશે. આગળ વધીશું. દાખલા નંબર 5. તો દાખલા નંબર 5ની અંદર તમને રકમ એવી આપેલી છે કે 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર, ફરીથી 3 કિલોગ્રામ એટલે એમ બરાબર કેટલા થાય? 3 કિલોગ્રામ દળનો એક પદાર્થ પર, પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3 સેકન્ડ કરે છે. યાદ રાખજો, શબ્દ શું છે? ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડથી બદલીને 3.5 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. એટલે ઝડપ એની વધે છે, પરંતુ એના માટે સમય લાગે. એટલે કેટલો સમય આપ્યો છે? કે 25 સેકન્ડમાં આવું થાય છે. બળ આપ્યા પછી પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, તો બળ શોધો. એટલે એમ સમજો કે આમ એક જ દિશામાં જાય છે અને બળ વધાર્યું એટલે આની ઝડપ પણ વધી, એટલા માટે 25 સેકન્ડ લાગે એનું દળ આપેલું છે. તમારે બળ શોધવાનું છે. તો જો આ દાખલો પણ સિમ્પલ જ છે. અગેન સૌથી પહેલા એફ શોધવાનો છે, એફ બરાબર તો એમ જ થશે. હવે તમે જોઈ શકો છો કે એમ છે, અગેન એ નથી, એટલે આપણે એ જ શોધવા માટે મથવાનું છે. અને તમને બે વેગ આપેલા છે અને સમય આપેલો છે. તો સૂત્ર તમને બધાને ખબર જ હોવી જોઈએ કે વી બરાબર વી ઝીરો પ્લસ એટી. ચલો હવે એ શોધવાનું છે, બાકી બધું છે. હા છે, જો વી ઝીરો કેટલા થાય? 2. કેમ? શરૂઆતનો વેગ છે. અને પછી કેટલો થાય? 3.5. એટલે એ વેગ કયો થશે? અંતિમ વેગ. ટી કેટલા આપ્યા છે? 25 સેકન્ડ. તો મૂકી દઈએ તો 3.5 બરાબર 2 એ ટી એટલે કે 25 એ. આ 2 આ બાજુ જશે એટલે 3.5 - 2 બરાબર 25 એ. 3.5માંથી 2 જાય એટલે 1.5 જાય. 3.5 - 2 25 નીચે જાય એટલે 1.5/25 બરાબર એ. તો એ બરાબર તમને મળશે 0.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 0.06. હવે આ પ્રવેગ તમને અહીં મૂકશો એફ બરાબર એમ એમાં, એટલે કે એફ બરાબર એમ તમને આપેલા હતા 3 અને એ તમારે 0.06 આ બધાનો ગુણાકાર કરશો તો તમને 0.18 ન્યૂટન જવાબ મળશે, બરાબર. સો આજના જે પણ 5 એક્ઝામ્પલ હતા, એવું મને લાગ્યું કે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 5નું કોમ્બિનેશન પર હતા, બરાબર. તમે આ વિડીયો જુઓ, તમને કંઈ ડાઉટ જેવું લાગે ને તો તરત તમારે ચેપ્ટર નંબર 3નો મારા વિડીયો જોઈ શકાય છે અથવા નોટ્સ જોઈ શકાય છે, બરાબર. ચલો, થેન્ક યુ.